नमस्कार, सीधो संवाद में आपनु स्वागत, हूँ छु नेहल। सीधो संवाद में आज आपणे वात करवी छे एवा नेताओनी के जे कोई एक पक्ष साथे जोड़ायेला होय, एक के बे दिवस माटे नहीं, वर्षो सुधी ए पक्ष में तेवो रह्या होय, पक्षनी सेवा करी होय अने पक्षना माध्यमथी जनतानी सेवा करी होय, पण अचानक एवुं शुं थाय छे के जे विचारसरणी छे तेमां मतभेद थाय छे, रातोरात विचारसरणी बदली जाय छे अने पछी कहे छे के आ पक्षमां हवे क्यांक मने વાંકવું પડે છે, ક્યાંક ચૂકવું પડે છે, ક્યાંક મને પેટમાં દુખે છે। આ જ વિષય પર આપણે વાત કરવી છે। ટાઇટલ આપ્યું છે સૂરમાં યુટર્ન। સૂરમાં યુટર્ન જે દ્રશ્ય આપણે જોયું તેમાં સ્પષ્ટ જોયું કે હર્ષદ રીબડિયાનો ચહેરો આપણે મૂક્યો છે। અને હર્ષદ રીબડિયાની જ્યારે વાત કરીએ છીએ, બે દિવસ પહેલાં તેમણે કોંગ્રેસમાંથી વિધિવત, જે પ્રમાણે તેઓ વિસાવદરના ધારાસભ્ય છે, અને તેમણે ડૉક્ટર નીમાબેન આચાર્યને રાજીનામું સુપ્રત કર્યું। હવે ક્યાંક કોંગ્રેસ એમને નથી સેટ થઈ રહ્યું। ગઈકાલે સમાચાર આવ્યા કે આજે વેલકમ પાર્ટી થશે ભારતીય જનતા પાર્ટીમાં, અને આજે સવારે વેલકમ પાર્ટી પણ થઈ, તે પણ આપણે જોયું। કેસરીઓ ધારણ કરવામાં આવ્યો, કેસરીઓ ધારણ કરવામાં આવ્યો, સૂર બદલાઈ ગયા। વિસ્તારથી આપણે વાત કરવી છે, સમજવી છે, ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ભૂષણ ભટ્ટ, નેતા ભારતીય જનતા પાર્ટી। ભૂષણભાઈ, આપનું સ્વાગત છે। ડૉક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત। રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ આપણી સાથે જોડાયા છે, આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝ એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી સર આપણી સાથે છે, પ્રફુલ સર આપનું પણ સ્વાગત છે। આ વિષય પર જ્યારે આપણે વાત કરવી છે ત્યારે એવા અનેક નેતા છે, આયારામ ગયારામની એવી અનેક થિયરી છે કે જેમાં રાતોરાત ક્યાંક એમને થતું હોય કે હવે મારે આ પાર્ટી સાથે કામ નથી કરવું, અથવા હવે મતભેદ સિવાય બીજું કશું જ નથી। હર્ષદ રીબડિયાએ તો પાર્ટી છોડી, આપણને એ પણ ખબર હતી કે જ્યારે કોઈ પાર્ટી છોડે તો એ પાછળના કોઈ તથ્યો અથવા તો કોઈ કારણ હોય, અથવા તો એ કારણ દર્શાવવા પડે। ત્યારે આજે જ્યારે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે સૌથી પહેલાં તેમણે શું કહ્યું એ આપણે સાંભળીએ અને પછી ચર્ચાની શરૂઆત કરીએ। તમે કેમ ભાજપમાં આવ્યા, કેમ કોંગ્રેસ છોડી? પહેલી વાત, સમગ્ર ગુજરાત જાણે, સમગ્ર દેશ જાણે, કોંગ્રેસ દિશાહીન થઈ છે। અમે જ્યારે કાર્ય કરતા હોય, અમે ધારાસભ્ય તરીકે હતા, ક્યારેક લડાઈ કરવાની આવે, ક્યારેક અસામાજિક તત્વો સામે લડ્યા હોય, ત્યારે કોંગ્રેસ પાર્ટીનો કોઈ આગેવાન અમારી। તો બહુ સ્પષ્ટ વાત કરીને તેમણે જે વાત કરી એમાં સૌથી મહત્વની બાબત જે હતી તે હતી કે કોંગ્રેસ દિશાહીન થઈ ગઈ છે। હવે સવાલ એ થાય છે કે જ્યારે વર્ષો જૂની પાર્ટી, વર્ષોથી તમે પણ એ પાર્ટીમાં, આપણે એમ કહેવાય કે તમે એક નાના બાળક હોવ અને તમારો જ્યારે ઉછેર થાય, ધીમે ધીમે તમે મોટા થાઓ, એમ માં છે તમને સાચવે, એમ પક્ષે તમને સાચવ્યા હોય, અને સાથે તમે પણ પક્ષને ક્યાંક ટેકો આપ્યો હોય કે વિસાવદર માટે હું જનતાની સાથે છું, અને અચાનક આ સૂર કેમ બદલાઈ ગયા તે સૌથી મોટો સવાલ ઊભો થાય છે। પ્રફુલ સર, આપની પાસે આવવા માંગીશ, કોંગ્રેસને રામ રામ કરીને અચાનક સૂર બદલાઈ જાય છે, કઈ રીતે જુઓ છો? નેહલભાઈ, તમે જે ઉપર નામ આપ્યું છે ને, સૂરમાં યુટર્ન, એમાં જ બધું આવી જાય છે કે તમે આખા ડિબેટનો જે સાર હોય ને, અર્ક, એ એમાં જ આવી જાય છે કે ગઈકાલ સુધી જે ભાજપને ની નિંદા કરતા હોય, એના નેતાઓને અલગ અલગ વિશેષણો આપીને એની મજાક ઉડાવતા હોય, એ જ લોકો જ્યારે ભાજપના કાર્યાલયે પહોંચી અને કેસરીઓ ધારણ કરે, એ જ મિનિટે એમની આખી ભાષા બદલાઈ જાય અને પછી કોંગ્રેસને દિશાવિહીન કહેવા માંડે, કોંગ્રેસમાં નેતા એટલા જૂથ છે એમ કહેવા માંડે, કોંગ્રેસમાં કાર્યકરો અને નેતાઓની અવગણના થાય છે એમ કહેવા માંડે, અને કોંગ્રેસમાં કશું જ ધંગધડા વગરનું, ધંગધડાવું છે જ નહીં એમ કહેવા માંડે, ત્યારે નવાઈ લાગે છે કે માણસની અચાનક વિચારધારા, અચાનક જીભ કેમ બદલાઈ જાય છે એમ। તમે જુઓ કે હર્ષદ રીબડિયા ગઈકાલે જ હજુ કોંગ્રેસ છોડ્યું, આજે ભાજપમાં જોડાયા અને તરત જ એમણે આ શબ્દો વાપર્યા કે કોંગ્રેસ છે દિશાવિહીન છે। હવે જે કોંગ્રેસ છોડીને જાય છે એના માટે કોંગ્રેસમાં હજુ છે એ લોકો એવું કહે છે કે ભાઈ કોંગ્રેસે તમને આટલું બધું આપ્યું હતું ને તમે આ બધું અત્યારે બકવાસ કરો છો એમ, આવું બધું બોલ બોલ કરો છો,
તમને ડેરા જે બોલ્યા છે હા અને એમ કહે છે કે ભાઈ તમે જાઓ તો વાંધો ને, કોંગ્રેસને પક્ષની નિંદા કરીને શા માટે જાઓ છો, એવું પણ આજે ડેર બોલ્યા છે, અમરીશ ડેર બોલ્યા છે. એટલે તમે જુઓ કે જે જાય છે ને એ લોકોની ભાષામાં અચાનક પરિવર્તન આવી જાય છે. જયરાજસિંહ જુઓ, તમે જયરાજસિંહ પ્રવક્તા હતા ત્યારે ભાજપ માટે શું બોલતા હતા એ યાદ કરો, અને જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે એમ એ વખતે શું બોલ્યા એ યાદ કરો. હાર્દિક પટેલને જુઓ, હાર્દિક પટેલ ભાજપના ટોચના નેતાઓ માટે કયા વિશેષણો વાપરતા હતા એ યાદ કરો, અને જ્યારે એને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે રાજીનામાની ભાષા તમે જુઓ કે એમ લાગે કે આ હાર્દિક પટેલ બે છે, આ બીજો જ હાર્દિક પટેલ લાગે છે એમ. કારણ કે એ વખતે તો લોકોએ શંકાય વ્યક્ત કરી હતી કે આ રાજીનામું કંઈક બીજેથી લખાઈને આવ્યું હશે. એવી જ રીતે જવાહર ચાવડાનો દાખલો તમે જુઓ કે જવાહર ચાવડા કોઈ પાગલ માણસની વાત કહીને ઘણી બધી સરખામણીઓ કરતા હતા. એ આખું જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે આખો અલગ જ સૂર થઈ ગયો. એવું નથી કે ભાજપમાં જોડાય એનો સૂર બદલાય છે, આમ આદમી પાર્ટીમાં જાય એનો સૂર પણ એ જ બદલાઈ જાય છે. ઇન્દ્રનીલ રાજગુરુ જુઓ કે વર્ષો સુધી કોંગ્રેસમાં હતા, ગયા વખતે કોંગ્રેસમાંથી એ લડ્યા પણ હતા, ચૂંટણી પણ લડ્યા હતા, અને હવે જ્યારે આમ આદમી પાર્ટીમાં ગયા ત્યારે કોંગ્રેસની નિંદા કરવાનું ચાલુ કર્યું. આ મને એમ લાગે છે કે કાંઈક મનોવૈજ્ઞાનિક જે છે એ સ્વાભાવિક ક્રમ થઈ ગયો છે. આવું જ તમે જુઓ ને, એક બહુ હળવો દાખલો આપું છું તમને, આની સાથે તુલના ના કરાય કે છતાં પણ હું તમને દાખલો આપું છું કે પતિ પત્નીના દાખલો તમે જુઓ કે કોઈ લવ મેરેજ કરે ત્યારે એને એમ લાગે કે આ મારા પતિ જેવું દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. એવી જ રીતે એના પતિને પણ એમ લાગે કે આ મને જે છોકરી મળે છે એવી દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. બંનેનો સંસાર ચાલે અને કોઈ ડિસ્પ્યુટ થાય અને બંને છૂટાછેડા લે ત્યારે બંને જે કોર્ટમાં એકાબીજીની નિંદા કરે એ નિંદા એટલી હદની હોય કે પેલું આગળનું જે હોય બધું ભૂલાય જ જાય. એવું જ આ જ્યારે પક્ષ છોડીને બીજા પક્ષમાં જાય ત્યારે જે પહેલો પક્ષ હોય છે એ એમને ખરાબ લાગતો હોય છે, આકરો લાગતો હોય છે, બિલકુલ એમાં કશું છે જ નહીં એવું લાગતું હોય છે, અને જ્યાં જાય છે એની આખી જ તરત જ એની નીતિથી અમે ખુશ થયેલા છીએ, એમની કાર્યપદ્ધતિથી ખુશ થયેલા છીએ, એમની વિકાસ યાત્રાથી અમને આકર્ષણ થયું છે, એમના નેતાઓની જે વાતો છે અને જે વચનો આપ્યા છે એનાથી અમે આકર્ષિત થયા છીએ. એટલે આખી જે ભાષા છે એમાં તરત જ ટર્ન આવી જાય છે, ને એટલા જ માટે તમે આજે શીર્ષક આપ્યું છે યુ ટર્ન. બિલકુલ, અને એટલા માટે જ આપણે યુ ટર્ન શબ્દ વાપર્યો છે. બહુ સ્વાભાવિક છે કે અત્યાર સુધી બધું જ સ્મૂથ ચાલતું હોય અને અચાનક આ રીતે યુ ટર્ન કેમ લેવો પડે છે, સૌથી મોટો સવાલ છે. વાસુદેવભાઈ, આપની પાસે આવું છે, આ બાબત ક્યાંક એવી રીતે પણ આપણે જોઈએ છે કે રોજે રોજ ની ઘટનાઓમાં ઘણા બધા પાપ કર્યા હોય અને પછી આપણે કહીએ છીએ કે એકવાર ગંગામાં ડૂબકી મારી આવો બેડો પાર થઈ જશે, શું આમાં પણ આવું છે? આમાં જે પ્રમાણે ગુજરાતની રાજનીતિમાં ડેવલપમેન્ટ થયા છે તો પહેલો મુદ્દો એ છે કે 27 વર્ષથી કોંગ્રેસ છે સત્તાની બહાર છે, એટલે જે સત્તાને કારણામાં સાધારણ રીતે એવું હોય કે દર 10 વર્ષે તો લગભગ સત્તા બદલાઈ જતી હોય, કામુકર હોતું, એટલે આવતી વખતે નાળિયેર પરસેન્ટ મારા હાથમાં આવશે એવા લોકો છે, એવા લોકો પણ પક્ષ. બીજું, ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એની નીતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીને લાગે કે આ ઉમેદવાર આ વિધાનસભામાં જીતનો ઉમેદવાર બની શકે એમ છે, તો એ ગમે ત્યાં હોય ત્યાંથી લઈ આવે છે. ઉદ્યોગપતિ હશે તો પણ લઈ આવશે, બીજી પાર્ટીમાં હશે તો પણ લઈ આવશે. એટલે એક રોલ એ પણ છે જે પહેલા નહોતો, એ આ છેલ્લા 5 અમે જૂના કાર્યકર્તાઓને જોઈએ અને એમની જે પાર્ટી માટેની જે જોયું છે, આ નવી પેઢી અમે જોઈએ છીએ, ઘણી વખત એવું લાગે છે કે ધંધો કરવા જ આવ્યા છે અને ધંધો કરવા માટે જ રાજ્ય વગર રોકાણની મોટી કંપની છે અને એમાં જે રડ્યા એ રડી લો, એવા લોકો જ્યારે રાજનીતિમાં આવી રહ્યા છે ત્યારે એમને કે બેશરમ લોકો કહેવાય ને,
તમારી માની જગ્યાએ પાર્ટી હોય છે, તમને ઉછેરીને મોટા કર્યા, તમને ક્યાંક પ્રમુખ બનાવ્યા, તમને ટિકિટ આપી, તમે ધારાસભ્ય થયા, અને હવે તમે એને કહો છો કે મારી માનું ધાવણ છે, બરાબર નહોતું આમ તેમ વગેરે. આ નુગરા લોકો છે. હવે રાજનીતિ તમે કરો છો, કરો, પણ તમે જે મેળવી જાતે વગેરે તમે કેવી રીતે એને તમે આવી રીતે એની સાથે વાત કરી શકો? મને એવું લાગે છે કે આમનું સ્તર જે છે એ ખરેખર આ છેલ્લા નિમ્ન સ્તરના લોકો છે એ જ આવી વાતો કરી શકે. એનું કારણ બીજું પણ છે કે જે લોકોએ ભ્રષ્ટાચાર ખૂબ કર્યા છે, ફાઇલો તૈયાર છે, જેલમાં જવું પડે એવું છે, માટે પાર્ટી બદલવી પડી છે, એટલે સ્તર નીચું જ થયું ને. કોઈ પણ વ્યક્તિ ધારાસભ્ય થઈ જાય, મિનિસ્ટર થઈ જાય, એટલે સ્તર ઊંચું નથી થતું. એની રાષ્ટ્રીયતા છે, એની માનવતા છે, એનો એક વ્યક્તિગત ધર્મ છે, એની જે વ્યક્તિગત કેપેસિટી છે કે જેની સામાન્ય છે. હા, પક્ષના કારણે અથવા તો કઈ બીજા કારણોસર મંત્રી બની ગયા, એનો અર્થ એવું નથી, એનું લેવલ છે. એટલે જે કઈ પાર્ટી બદલી અંદર એક વખત વિચારધારા થોડી કઈ 6 મહિને 12 મહિને 5 વર્ષે બદલાય. પાર્ટીઓની વિચાર પાર્ટીમાં તમે વિચારધારાની વાત કરતા હોય તો વિચારધારા તો માણસની બદલાતી જ નથી હોતી. વિચારધારા બદલવા માટે 2-5 જન્મ લેવા પડે છે. એટલે આજે વિચારધારાની આધારે અથવા તો પોતાની જે કઈ નબળાઈઓ છે એને ઢાંકવા માટે જે થઈ રહ્યા છે, એટલે વરવા ઉદાહરણો છે. ચલો ફરી એકવાર આપણે પાસે આવીશું. ભાજપના નેતા ભૂષણ ભટ્ટ પાસે આપણે જઈશું. ભૂષણભાઈ, આપની પાસેથી મારી એક બાબત એ જાણવી છે કે હજુ પણ ભાજપ કેટલા કોંગી નેતા લેવાના છે? ચિંતા અને ચિંતન કોંગ્રેસ પાર્ટીએ કરવાનું છે. જે વાસુદેવભાઈ જે કીધું, ભરતભાઈએ કીધું, કેમ કોંગ્રેસ લોકો છોડી ગયા? જેને અનેક વર્ષો સુધી રાજનીતિ કરી હોય, સમાજ જીવનની અંદર આવ્યા હોય કે આવતા હોય, કોંગ્રેસ પાર્ટીની અંદર હોય, ત્યાં માનસિક દબાણ કે માનસિક ત્રાસ કે ગુંગળામણ કેમ અનુભવી રહ્યા છે? એની ચિંતા કોંગ્રેસે કરવી જોઈએ. કેમ કોંગ્રેસ થી બહાર જવાનો વિચાર કરે છે? એટલા માટે કરે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે દિશા વિહીન થઈ છે. એની પાસે નેતા નથી રહ્યા, એની પાસે નેતૃત્વ નથી રહ્યું, એની પાસે નથી રહી. અને 27 વર્ષથી ગુજરાતમાં અને 8 વર્ષથી નકારાત્મક રાજનીતિ નો આશરો લીધો. જે કોંગ્રેસ છોડે એને તમારે એમ કહેવાનું વેચાયા, ખરીદ્યા, ખરીદ વેચાણ સ્વામી. જે ભાષા, જે ફૂટપાથ ઉપર ઉભો રહીને કોઈ નેતા ના બોલે, કોઈના મોમાં ના નીકળે, એ ભાષા જેને જવું હોય જાય, કચરો હજુ જેને આ કચરો સાફ કરવાનો. સાહેબ, રાજનીતિ ની અંદર, સમાજ જીવન ની અંદર આવેલા કોઈ પણ વ્યક્તિને સ્વમાન વાંધ હોય, એને તમે કચરો કહો, એને તમે વેચાયા કહો, જેને જવું હોય કે જાય, આ ભાષાની ઉપયોગ કરો. અને નકારાત્મક રાજનીતિ નો સહારો લઈને સકારાત્મક ક્યારે? આ 27 વર્ષમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક સારું કામ નથી થયું. તમે બધા જ કામોનો વિરોધ કરો. બધા 8 વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપની સરકાર હોય, કોઈ સારું કામ નથી થયું. બધી જ રીતે નકારાત્મક રાજનીતિનો આશરો એ કેટલો લાંબો ચાલે. ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોંગ્રેસમાં જે ગુંગળામણ અનુભવી રહ્યા છે એ પણ જોવે છે. સાચા સમાજ સેવક તરીકે, લોકોની વચ્ચેના કાર્યકરી તરીકે એ પણ જોવે છે. અને એ જોઈને આત્મચિંતન કરે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે નેતા છે, નિયત છે, નેતૃત્વ છે, માટે ભારતીય જનતા પાર્ટી ની અને નકારાત્મક રાજનીતિ કરવી નથી, અને સકારાત્મક રાજનીતિ કરવી છે, માટે ભારતીય જનતા પાર્ટીમાં આવે. બધા જ લોકો રાજનીતિ ની અંદર જે આવવા વાળા છે, જે સમાજ જીવનની સમાજ એને કઈક આપવાના ભાવ સાથે આવે છે, અને જયારે ભાવ સાથે આવતા હોય એને જયારે આ પ્રકારનો માનસિક ત્રાસ કે માનસિક ગુંગળામણ અનુભવે ત્યારે એ વ્યક્તિ શું કરે? કઈ પાર્ટીનો સહારો ક્યાં જાય? તો એ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અને ભારતીય જનતા પાર્ટી એ પણ નિશ્ચિત નક્કી કરેલા માપદંડની વાત હોય, એ વાત સ્વીકારી ભારતીય જનતા પાર્ટીના અમારી વિચારધારા સાથે, અમારી કામ કરવાની પદ્ધતિ સાથે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય, એને લેવું.
માત્ર વાતો કરવાની વાતો નથી હોતી. ચલો આપણે આપણે તેનો જવાબ પણ લઈ લઈએ. આપણે તેનો જવાબ પણ લઈ લઈએ. ડોક્ટર હેમાંગ વસાવડા, આપની પાસે આવવા માંગુ છું. બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને સાચવવામાં નિષ્ફળ ગઈ છે, એ મુદ્દો અત્યારે સૌથી મહત્વનો અને ચર્ચાની એરણ છે. એવું તો શું થાય છે કે કોંગ્રેસ તેના નેતાઓને સાચવી નથી શકતી? અને જે પ્રમાણે ભૂષણભાઈએ કહ્યું કે કદાચ ધારો કે કોઈ ગયું છે તો ભલે ગયું, પરંતુ ત્યાર પછી અમે કચરો સાફ કરી નાખ્યો અથવા તો કચરો ગયો, એવું બોલવાની ક્યાં જરૂર છે? નહીં, સૌથી પહેલો કહું કે કયા નેતાએ કીધું કે કચરો સાફ થઈ ગયો અને કચરો ગયો. મને જો આપના પીસીઆર પાસ ઓડિયો ક્લિપ હોય તો સંભળાવવા વિનંતી છે, પહેલી વાત. બીજી વાત કરું કે ગુજરાતની પ્રજા પણ જાણે છે કે જે કારણો પક્ષપલટો કરનાર બોલે છે એના કરતાં બીજા ઘણા બધા કારણો એવા છે કે જે લોકો બોલી શકે એમ નથી. જો ભારતીય જનતા પાર્ટી આવા પક્ષને પક્ષપલટાને પ્રોત્સાહન ના કરતી હોય તો તરત ટિકિટ કેમ મળી જાય છે? એને તરત કેબિનેટ મિનિસ્ટર કેમ બની જાય છે? રાજીનામું આપે એની અડધી કલાક પહેલા શપથવિધિની તૈયારી થઈ જાય છે. એટલે મારી વાત એટલી જ છે કે પણ એ પ્રશ્ન એ જ આવે છે કે ત્યાં જો બધું જ અડધો કલાકમાં થઈ જતું હોય તો કોંગ્રેસ સાચવી કેમ નથી શકતું? સાંભળો, એ જ હું વાત કરું છું. વાત 30 વર્ષથી એક માણસને વિચારધારા 30 વર્ષ પછી ઓચિંતી બદલાય છે કે ભાઈ આ પક્ષ આવો છે. મજા તો એ છે કે પક્ષને દિશા દેનારા નેતૃત્વના ઘણા બધા લોકો જે દિશા દે છે એ લોકો પક્ષ છોડીને જાય ત્યારે કહે છે કે પક્ષ દિશાવિહીન થઈ ગયો છે. પણ તો તમે શું કરતા હતા? તમે તો ટોચનું નેતૃત્વ હતા. એટલે આજે રટો રટાયો જવાબ જે આવે છે, જે પક્ષ પલટો કરે એને, એ બહાર બોલવાના કારણો છે, અંદરના ઘણા બધા. જો વિચારધારાથી એ માણસ બીજેપીમાં આવે છે, બહુ સરસ. ભલે વાસુદેવભાઈ કે કે જન્મોલે વિચારધારા બદલતા ઘડાની વિચારધારા બદલાઈ ગઈ અને એ ગયા ત્યાં, તો પણ પછી પાછલી લાઈનમાં બેસાડો ને. તમારો આ પક્ષ માટે લોહી રેડનારાઓ રસ્તે ઉભા છે બીજેપીના ઝંડા પકડીને, અને અહીંથી જઈ જઈને સીધા શપથવિધિ કરે છે. જો કોઈ પણ જાતના સોદા વગર હર્ષદ રીબડિયા વિસાવદરમાંથી કોંગ્રેસ છોડીને બીજેપીમાં ગયા હોય તો ભૂષણભાઈ આજ સત્તાવાર જાહેરાત કરે કે હર્ષદ રીબડિયાને અમે ટિકિટ આપવાના નથી, અમે કુંવરજીભાઈને રિપીટ કરશું નહીં જે તે વખતે કર્યું એ કર્યું. આખું લિસ્ટ છે, 56 જણા એવા છે કે જે કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયા છે, ધારાસભાની ટિકિટ લીધી છે, જીત્યા છે અને મિનિસ્ટરો બન્યા છે. જો વિચારધારા જ બદલાય છે, તમારી વિચારધારાથી જ અંદર આવે છે, તો પાછળ બેસે, તમને મદદ કરે, પક્ષના કાર્યકર તરીકે કામ કરે. એટલે વિચારધારાવાળી વાતો જે છે એ પ્રજાને કાળા ચશ્મા પહેરાવવાની વાત છે. આપના પ્રફુલભાઈ ત્રિવેદીએ જે ઓપનિંગ સ્ટેટમેન્ટ કર્યું ખૂબ જ સુંદર હતું, ખૂબ જ સુંદર સ્ટેટમેન્ટ કર્યું છે. પણ હું મારી વાત પૂરી કરું એ પહેલાં એક વાતનો જાહેર સ્વીકાર કરું કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ બાબત ચિંતિત છે, એને માટેની રણનીતિ થઈ છે. અને ગુજરાતની પ્રજાને સંદેશો આપી દઉં કે જે કોઈ જાય છે એને મનાવવાના પૂરતા પ્રયાસ થયા પછી પણ ગયા છે એમાં કોંગ્રેસ નેતાગીરીની હું ક્યાંય નિષ્ફળતા જોતો નથી. જેણે મન બનાવી લીધું છે એ વાત માનતા જ નથી. મન શું કામ બદલાય છે, વિચારધારા કેમ બદલાય છે, એ એક એ ગુજરાતની જનતાને કાનો કાન ખબર પડી ગઈ છે. ઘણા વિડીયો વાયરલ થયા છે, એટલે હું અહીં બોલવાનો નથી. ચાલો, બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી, પ્રફુલ્લ સર, આપની પાસે આવું છે, મહત્વપૂર્ણ છે કે હા, એવા કેટલાક નેતાઓ પણ છે કે જે પક્ષ બદલ્યો છે ને, હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં કે બીજા કોઈ પક્ષમાં ગયા હોય, પણ હવે ક્યાંક એ હાસ્યામાં ધકેલાઈ ગયા છે અથવા તો ધકેલી દેવામાં આવ્યા છે. નેહલ, આ જે તમારો પ્રશ્ન છે એના 3-4 આસ્પેક્ટ છે, હું વારાફરતી કહું છું. પહેલી વાત એ કે કોંગ્રેસ છોડે છે શા માટે. કોંગ્રેસ છોડવા માટેના 2 કારણો છે. એક કારણ એ છે કે પક્ષ પાસે અત્યારે ચૂંટણી લડવા માટેની આક્રમકતાનો અભાવ છે, એટલે
કાર્યકરો અને નેતાઓને એવું લાગી રહ્યું છે કે હજુ પણ આપણી પાસે સત્તા આવવાની નથી, એટલે જે અને કોઈ મંજીરા વગાડવા તો રાજકારણમાં આવતું નથી, તમામને સત્તાનો મોહ હોય છે, એટલે જ્યાં સત્તા આવે એવું હોય છે એ તરફ એ લોકો લસરી જાય છે. જે વાસુદેવભાઈએ કહ્યું કે સેવા શબ્દ ભૂલાઈ ગયો છે, સેવા શબ્દ હું વારંવાર કહું છું કે શબ્દકોશમાં રહી ગયો છે, માત્ર સત્તા અને સંપત્તિના આકર્ષણથી અથવા દરોડા ના પડે તેની બી રાજકારણ હું એના પર પણ આવું છું, એટલે સત્તા અને સંપત્તિના આકર્ષણથી રાજકારણમાં જોડાનારાઓની સંખ્યા બહોળી થઈ ગઈ છે. જ્યાં સત્તા ના હોય તો એ રહી નથી શકતા, સંપત્તિ મળવાની જ્યાં સ્ત્રોત્ર પોતાના હાથમાં ના આવે એવું ના હોય ત્યારે લોકો એટલે પાણી વગર માછલી તરફડે એમ તરફડતા હોય છે. હવે જે ભાજપ છે એ ભાજપની વાત કરો તો એ શામડામ દંડભેદ અપનાવી અને પોતાને જેની જરૂર છે એ વ્યક્તિને પોતાના તરફ એ ખેંચી લે છે. હવે એ ખેંચી લીધા પછી એને જેટલી જરૂરિયાત લાગે પ્રમાણે ઉપયોગ કરે છે. જો એને ટિકિટ આપીને લડાવવાનો હોય તો લડાવશે, નહીં તો પછી એ ચોક્કસ પ્રકારના ગોડાઉનમાં પણ એને મૂકી દેશે. જે તમારો સવાલ હતો કે ઉપયોગ કરે છે કે નહીં, કારણ કે બધાનો ઉપયોગ નથી કરતા, જેને જરૂર લાગે, જેનો સમાજની અંદર એક ચોક્કસ પ્રકારના માસની ઉપર કંટ્રોલ હોય, લોકપ્રિયતા હોય અને એ લોકપ્રિયતા રાજકીય રીતે વટાવી શકાય એમ હોય ત્યાં જ એને એ ઉપયોગ કરવામાં આવે છે. એટલે જે શામ દામ દંડ ભેદની નીતિ છે એમાં દામ પણ શબ્દ છે, દામ એટલે નાણા, એટલે શામ દામ દંડ ભેદ એ તો રાજકારણનો ચાણક્ય આપેલો બહુ જૂનો નિયમ છે. એટલે આ તો રાજકારણમાં આવવા જવાની જે પ્રક્રિયા છે એ સતત બનતી પ્રક્રિયા જેવી થઈ ગઈ છે. એમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જાય એ બહુ જ જાણે કે એક સ્વાભાવિક ક્રિયા થઈ જાય છે. આ બાબતે કોંગ્રેસે પણ આત્મચિંતન કરવાની જરૂર છે કે શા માટે આટલા બધા નેતાઓ અને કાર્યકરોમાં નિરાશા છે, શા માટે એ લોકો નારાજ થઈને જતા રહે છે, અને તમે મનાવો છતાં પણ કેમ. વસાવડા સાહેબે કહ્યું કે ભાઈ અમે મનાવીએ છીએ, તમે મનાવો છો છતાં પણ કેમ નથી રોકાતા. આ બધા જ મુદ્દાઓ ઉપર કોંગ્રેસે બહુ જ ઊંડાણપૂર્વક આત્મનિરીક્ષણ આત્મચિંતન કરવાની જરૂર છે અને એમની જ્યાં જ્યાં ભૂલો થતી હોય એ ભૂલો સુધારવાની જરૂર છે. અને ચૂંટણી જેવું ટાણું નજીક હોય ત્યારે પણ આક્રમકતા ના દેખાતી હોય જો લોકોને, તો એના કાર્યકરોને કેટલી દેખાતી હશે પ્રશ્ન છે. બિલકુલ ડૉક્ટર હેમાંગ, એક મિનિટનો સમય છે મારી પાસે, આપની પાસે આવું છું. આ વખતે ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી 2022 ગુજરાતને ખૂબ નજીક છે, હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી છે, પરંતુ જે પ્રમાણે ભારત જોડો યાત્રા કાઢવાની વાત છે, તમિલનાડુથી શરૂઆત કરવામાં આવી કાશ્મીર સુધી જવાની છે, તો એવું નથી લાગતું કે એમાં ગુજરાતને સ્થાન નહીં આપીને ક્યાંક કોંગ્રેસે ભૂલ કરી છે? કારણ કે આખોય આપણો જો આદિવાસી પટ્ટો પણ ઇવન કવર કરવામાં આવ્યો હોય વલસાડ અને ડાંગથી લઈને બનાસકાંઠા સુધીનો, તો પણ એક મોટો એડવાન્ટેજ મળી શકત. આપની વાત સાચી છે, પણ જે એંગલ છે ભારત જોડો યાત્રાનો, એમાં ક્યાંય ગુજરાતની ચૂંટણીનું રાજકારણ નથી, હરિયાણાની ચૂંટણીનું રાજકારણ નથી. આ એક તાર્કિક યાત્રા શરૂ કરવામાં આવી છે અને એનું જે લક્ષ્યાંક છે, ગુજરાતમાં આપે જેમ કીધું એમ પટ્ટા કવર કરવા માટે રાષ્ટ્રીય નેતાઓ ટૂંક સમયમાં આવશે, નહીં ચોક્કસ. આપની વાત સાચી છે કે એનાથી ફાયદો થવાનો છે. મને ઘણો આનંદ થયો કે આજે ભારત યાત્રાથી ફાયદો થાય છે એ વાત ઉપર પણ આપ સંમત છો, પણ ચોક્કસ આવતા દિવસોમાં જુદી જુદી યાત્રાઓ થશે, રેલીઓ થશે અને રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધીજી અને પ્રિયંકાજી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બધે જ આપવાના છે. સાઉથ ગુજરાતનો જે આદિવાસી બેટ છે એમાં રાહુલ ગાંધી જઈ ચૂક્યા છે અને ફરીથી પણ જવાના છે. એટલે જે રણનીતિ છે એ ગુજરાતની ચૂંટણી પૂરતી ભારત જોડો યાત્રા નથી, એ એક તાર્કિક યાત્રા છે, તર્કની વાત કરવાની, પ્રજા સંદેશ આપવાની યાત્રા છે અને 2024 લોકસભાને ધ્યાન રાખીને કરવામાં આવેલી યાત્રા છે.
યાત્રાનો બીજો ભાગ ગુજરાતથી શરૂ થવાનો છે અને આસામ પૂરો થવાનો છે, એની ટૂંક સમયમાં જાહેરાત આવવાની જ છે. ચલો ફાઇન, તો આ સાથે જ આપણે આ સીધો સંવાદ અહીં પૂર્ણ કરીએ છીએ. ભૂષણ ભટ્ટ, ડૉક્ટર હેમાંગ વસાવડા, ઉપરાંત વાસુદેવ પટેલ, પ્રફુલ્લ સર, આપ સૌ જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે મતદારોને પણ એક વિનંતી એ છે કે ચોક્કસથી જે તે ઉમેદવાર છે તેનો પ્રોફાઇલ, તેનો બાયોડેટા ચકાસવામાં આવે, કયા કયા સેવા કાર્યો કર્યા છે અને આગામી 5 વર્ષ માટે તેમના વિસ્તાર માટે શું કરશે તેના ઉપર પણ ધ્યાન આપે, માત્ર એક રાતની પોટલી અને ચવાણો પર ધ્યાન ના આપે. નમસ્કાર.